જંબુસરમાં નર્મદા કેનાલની સાફ સફાઈ ના થવાના કારણે ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો જાતે નર્મદાની કેનાલ સાફ કરવા માટે મજબૂર બન્યા છે. ત્રણ વર્ષથી આ બોદર માઇનોર ની કેનાલ સાફ નથી થતી. સફાઈ નથી થતી તેથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોના પાક પણ સુકાઈ જવા પામ્યા છે. નિગમના અધિકારીઓને જાણ કરવા છતાં આ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. બોદર માઇનર અને રામપુરના ખેડૂતોને વહેલે તકે પાણી મળે તેવી માંગ ઉઠવા પામી છે. ખેડૂતો જાતે જ આ કેનાલ સાફ કરવા માટે મજબૂર બની ગયા છે. ત્રણ વર્ષથી બોદર માઇનોર બેમાં સાફ સફાઈ નથી થતી તેવી વિગતો સામે આવે છે. ત્યારે ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે. તો જંબુસરમાં નર્મદા કેનાલથી સાફ સફાઈ નથી થઈ, જેમાં નર્મદા કેનાલની સાફ સફાઈ નથી થતા ખેડૂતો હાલ આ સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ત્રણ વર્ષથી બોદર માઇનોર બેમાં નથી થતી સાફ સફાઈ, ત્યારે ખેડૂતો જાતે જ હાલ આ કેનાલ સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે. આ સારોથી પાણી છોડવામાં આવે છે, તેમાં મેઇન લાઇન નોબાર રોડ પરથી જાય અને માઇનોર એક ને બે બોર્ડરમાં લાગે છે. એમાં સફાઈ થતી નથી. સફાઈને જે કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર ભરવા આવતો નથી અને સફાઈના બિલો ઉધાર દે છે. આજની તારીખે 20 દિવસથી પાણી છોડવામાં આવ્યું છે પણ એક ટીપું પાણી બોર્ડરમાં આવ્યું નથી. અને માઇનોર એકમાં જ્યારે જે કોન્ટ્રાક્ટરને જે છોડનાર વ્યક્તિ છે એને કહેવામાં આવે છે કે હું છોડું છું, પછી 10 મિનિટ પછી એ ગેટ પાછો દબાઈ દે છે. પાણી બિલકુલ આવે દે. મેઇન લાઇનમાં સારોડમાં પાણી સારી રીતે જાય છે, જ્યારે બોદર નોબાર કરમાળ આ ગામોને બિલકુલ પાણી નહીં મળતું, રામપુરને તો બિલકુલ નહીં. પ્રશ્ન એ છે કે બોર્ડર માઇનર બેમાં પાણી છોડવામાં આવે છે પણ ગેટ દબાઈ દે છે વારંવાર અને આગળથી એવું કહે છે વારંવાર મન કે પાણી છોડ્યું છે છોડ્યું છે પણ કંઈ છોડતા નહીં ને ગેટ અમે જઈએ તો ગેટ ખોલે ને પછી દબાઈ દે છે એ લોકો. અને કેનલમાં ખરેખર સાફ સફાઈ કરવા જેવી છે પણ સાફ સફાઈ એ લોકો કરતા જ નહીં. 3 વર્ષથી કોન્ટ્રાક્ટરો આવે ને જતા રહે અને પૈસા ખવાઈ જાય છે. એના કારણે અમારો કપાસ લીલોછમ હોય છે, એના કારણે સુકાઈ જાય છે કપાસ. તો આ કપાસ જોઈ લો તમે. આજે આ પ્રશ્નો છે અહીંયા ખે નહેરનો છે મોટે ભાગે. અહીંયા નહેરનું જે માઇનોર 1, 2, 3 પડી છે બોદર ગામમાં જે પાણી, તે મેઇન લાઇનમાંથી પાણી અહીંયા છોડવામાં આવતું જ નથી. છેલ્લા 3 વર્ષથી આ સાફ સફાઈ થતી નથી. જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટના ટેન્ડરના પૈસા ઉધારાઈ જાય છે અને અહીંયા ખેતરોનું પાક મોલો બધા સુકાવવાની તૈયારીમાં છે અને મોટી તકલીફ એ થઈ ગઈ છે કે પાકને જ્યારે તૈયાર થાય છે ત્યારે તો પાણી ના મળે એટલે ખેડૂત અહીંયા આગળ પાયમાલ થઈ જાય છે. એટલે 3 વર્ષથી સતત આ નહેર સાફ કરવામાં આવતી નથી અને એનો ત્યાં રજૂઆત કરવા વારંવાર ત્યાં કચેરીએ રજૂઆત કરવામાં આવે છે. સરપંચ દ્વારાથી ગામજનોથી રજૂઆત કરે છે ત્યારે કંઈ અચિંતા બધા અવડાવડા જવાબ આપે છે એ લોકો કે અમે પાણી છોડીએ છીએ આમ છે. આ સારોથી પાણી છોડ